મિલ બહુ વાળા તો કાલ સાંજ જ બન્યો ગયો. પણ મારા ઘરનાનો ફોન આવ્યો મને સવારે કે અહીંયા ઈલાબેન ને આ રીતના જોજે, તમે ઘરે આવતા રહ્યો ગમે તે. એમ મૃતક તમારા શું થાય છે? મૃતક એને અમારે પાટલા આવું થાય એ કરવાળા રહી મૈત્રી કરાર કરેલા હતા ઈલાબેન. કેટલા વર્ષથી મૈત્રી કરાર કરેલ છે? 5-6 મહિના ત્યારે. અહીંયા કેટલા સમયથી? અહીંયા 2 મહિનાથી. છોકરો કે તમે અહીં જાઓ છો? ના, હું અહીં નથી, હું નાણાવટે છું. તમને કેવી રીતે ખબર? મને એનો મારા ઘરના ફોન આવ્યો કે એને તો ખબર પડે ને બધી. નહીં એવું કઈ આ લોકો નથી કહેતા કે બે માણા ભાજી છે ને. સંતાન માં એક છોકરો છે, 7મું ભણે છે. ફોન નથી લાગતો એટલે થોડી ઘણી સંખ્યા જાય. યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં RMC ક્વાર્ટર રૈયા રોડ પર એક ઈલાબેન સોલંકી કરીને સ્ત્રી છે, એમની હત્યા કરવામાં આવી છે. આ ઈલાબેન સોલંકી છે એ સંજય ભારથી ગોસાઈ કરીને વ્યક્તિ સાથે મૈત્રી કરારથી આ RMC ક્વાર્ટરમાં રહેતા હતા અને આ સંજય ભારથી દ્વારા જ ઈલાબેનની ઉશિકાથી મૂળું દબાવી અને હત્યા કરવામાં આવી છે. બંને વચ્ચે થોડા ટાઈમથી ખટડાક ચાલતો હતો અને ગઈકાલે વાસણ સાફ કરવાની બાબતે બંનેને ઝઘડો થયો અને જેના કારણે આ સંજય ભારથી છે એણે ઈલાબેનની હત્યા કરેલી છે. આરોપીને પકડવા માટે પ્રયાસ પોલીસ કરી રહી છે. આરોપી શું કામ કરે? આરોપી છે એ એમ્બ્યુલન્સમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે. સંતાનમાં કોઈ આત્મા પણ ઈજાના નિશાન જોવા મળ્યા છે? ના, એમને અત્યારે હાલ જે જોયું એ પ્રમાણે કોઈ ઈજાના નિશાન મળેલા નથી. અને જે ઈલાબેન છે એમને 13 વર્ષનું એક સંતાન છે એમના પહેલાં લગ્નના.